शरबत में साफ करशे थोड़ुं ग्लू लेशे अने थोड़ुं पानी जेवुं कंईक लेशे बोटल हशे ई जे बोटल में होय एने शुं कहेवाय आयोडीन कहेवाय एंटीसेप्टिक एंटीसेप्टिक એટલે શું કે અહીં કઈ જીવાણુ ને એવું બધું હોય તો એ લાગી જાય તો શું હોય વાતાવરણમાં રહેલા બેક્ટેરિયા બધા અહીંયા બેસી જાય હવે એ બધાને દૂર કરવા પડે એ દૂર કરવા માટે કઈ બોટલ વપરાય આયોડીન આપણે શું કરવાનું લીલો રંગ ઉપર નાખો પછી આયોડીનના બે થી ત્રણ ટીપા મૂકવાના આયોડીનના બે થી ત્રણ ટીપા મૂકતા જો વર્ણનો રંગ ભૂરો અથવા કાળો થાય તો સાચ હાજર હોય શું કીધું આયોડીનના ટીપા મૂકતા જો વર્ણનો રંગ ભૂરો કે કાળો થાય તો સાચ હાજર હશે એટલે લખું છું છે રંગ જો વર્ણનો અને
બીજા ગુંડાને અને બીજા ગુંડાને અંધારામાં રાખો શું કર્યું બે ગુંડા લીધા હતા એક ગુંડાને સૂર્યપ્રકાશમાં એટલે કે જે જગ્યાએ તડકો આવતો એવી જગ્યાએ રાખો એક ગુંડાને અંધારામાં જ્યાં તડકો આવતો હોવો જોઈએ નહીં હવે શું કરવાનું બંને ગુંડાને નિયમિત ખાતર પાણી ડેઈલી આપવાનું એમાં એકી સાથે ભેદભાવ કરવાનો નહીં એટલે લખીએ બંને ગુંડાને નિયમિત રૂપે પાણી અને ખાતર આપો જે બે ગુંડા હતા એક અંધારામાં રાખેલો હતો અને સૂર્યપ્રકાશમાં રાખેલો હતો બંનેને નિયમિતપણે પાણી અને ખાતર આપવાનું રહેશે ત્રણ ચાર દિવસ સુધી સતત આ પ્રોસેસ ચાલુ રાખવાની ત્રણ ચાર દિવસ પછી બેમાંથી એક એક પર્ણ તોડી લેવાનું અંધારામાં રાખેલા ગુંડામાંથી એક પાન ઉડી લેવાનું સૂર્યપ્રકાશમાં રાખેલા ગુંડામાંથી એક પાન ઉડી લેવાનું લખીએ ત્રણ ચાર દિવસ બાદ ત્રણ ચાર દિવસ બાદ બંને ગુંડામાંથી એક એક પર્ણ એક એક પર્ણ તોડી લાવો શું કહ્યું ત્રણ ચાર દિવસ થઈ ગયા પછી બંને ગુંડામાંથી એક એક પર્ણ આપણે તોડી લીધું બંને પર્ણ માટે આયોડીનની ટેસ્ટ કરો આયોડીન માટે ટેસ્ટ કરવાની જે ટેસ્ટ આપણે આયા કરી દીધી એટલે વળી પાછું લખું છું બંને પર્ણ માટે આયોડીનનું પરીક્ષણ કરો શું કહ્યું બે પર્ણ લેવા Thank you.
તેનો રંગ કાળો ભૂરો થતો નથી, જે અહીં આપણે અવલોકન કરવાનું હતું તે અવલોકન ને બાજુમાં લખી નાખ્યું. સૂર્યપ્રકાશમાં જે છોડ રહ્યો હતો તેનો રંગ ચેન્જ થયો, કાળો ભૂરો થયો, જ્યારે અંધારામાં રાખેલા છોડમાં કઈ પરિવર્તન આવતું નથી. હવે શું થયું? તો સૂર્યપ્રકાશમાં તમે જે છોડ રહ્યો હતો એમાં કલર ચેન્જ આવ્યો, એનો અર્થ કે સૂર્યપ્રકાશ વાળા છોડમાં સ્ટાર્ચ હાજર છે, જ્યારે અહીં અંધારામાં રાખેલા છોડમાં સ્ટાર્ચ હાજર નથી. આ આપણે ક્યાંથી શીખા? આખા પ્રેક્ટિકલ ઉપરથી શીખા, અને પ્રેક્ટિકલ ઉપરથી શીખી એને શું કહેવાય? નિર્ણય. એટલે વળી પાછો નથી કામ સાથે સાથે નિર્ણય. પેલી પ્રવૃત્તિ માટે શું નિર્ણય આવ્યો? સૂર્યપ્રકાશમાં રાખેલા છોડમાં સ્ટાર્ચ હાજર છે. અથવા પરિણામમાં સ્ટાર્ચ હાજર છે જ્યારે અંધારામાં રાખેલા પરિણામમાં સ્ટાર્ચ હાજર નથી. શું લખ્યું? સૂર્યપ્રકાશમાં રાખેલા છોડમાં સ્ટાર્ચ હાજર છે, જ્યારે અંધારામાં રાખેલા પરિણામમાં સ્ટાર્ચ હાજર નથી. હવે શું કરવાનું? જે છોડ આપણે અંધારામાં રાખ્યો ને એને ઉપાડી 3-4 દિવસ સૂર્યપ્રકાશમાં રાખો. એટલે વળી પાછું લખું છું અને એ લખન ક્યાં આવશે? એ પદ્ધતિમાં. હવે અંધારામાં રાખેલા છોડને 3-4 દિવસ સુધી અંધારામાં રાખેલા છોડને 3-4 દિવસ સુધી સૂર્યપ્રકાશમાં રાખીને ફરીથી આયોડીનનું પરીક્ષણ કરો, એટલે કે ટેસ્ટ કરો. આયોડીનનું પરીક્ષણ કરો અને અવલોકનની નોંધ કરો. અને અવલોકનની નોંધ કરો. શું કહ્યું? પહેલી વખતે આપણે ચેક કરી લીધું તો જે સૂર્યપ્રકાશમાં હતો એમાં સ્ટાર્ચ હાજર આવ્યો, અંધારામાં રાખેલા છોડમાં સ્ટાર્ચ હાજર આવ્યો નહીં. હવે એ અંધારામાં રાખેલા છોડને ત્યાંથી ઉપાડ્યો અને ઉપાડી ક્યાં લઈ ગયા? સૂર્યપ્રકાશમાં. 3-4 દિવસ સુધી રાખવાનું, ફરી પાછું એક પરિણામ તોડવાનું અને આયોડીનની ટેસ્ટ કરવાની. શું આવશે? એ ક્યાં લખવાનું થાય? અવલોકનમાં. એટલે લખીએ છીએ અંધારામાં રાખેલા છોડને સૂર્યપ્રકાશમાં રાખ્યા બાદ
અવલોકન કર્યું આયોડિન નું પરીક્ષણ કર્યું તો એમાં સ્ટાર્ચ હાજર છે એવું સાબિત થયું આકૃતિ આની કઈ રીતે દોરીશું તો આકૃતિ માટે અહીં લખીએ છીએ આકૃતિ આકૃતિ માં શું કરવાનું એક કુંડુ દોરવાનું અને કુંડામાં એક નાનકડો છોડ ઉગેલો હોય તેવું દર્શાવવાનું એટલે અહીં આપણે દોરીએ એ કુંડુ હાલો આ શું છે આ માટે અત્યારે એક કુંડુ કુંડાની અંદર શું ભરેલું હોય માટી એટલે દર્શાવી દઈએ કે આની અંદર શું ભરેલી છે માટી ખાસ આકૃતિ દોરતી વખતે નામ નિર્દેશ કરવાનું ભૂલવાનું નહીં હવે આ કુંડામાંથી શું ઉગેલો છે એક છોડ ઉગેલો છે હાલો એક છોડ ઉગાડી દઈએ બારે હાલો આ કુંડામાંથી અત્યારે શું ઉગાડી દીધું આપણે નાનકડો એવો છોડ છોડમાં શું આવેલો હોય પરમાણુ પાંદડા બતાવી દઈએ હાલો આ છોડમાં શું બતાવી દીધા પાંદડા બતાવી દીધા થોડું વ્યવસ્થિત કરી નાખીએ હજી તો પર્ણ જેવો આકાર આપી દઈએ આની પર પર્ણ જેવો બતાવી દઈએ હવે શું કરવાનું સેમ આવી રીતે એક બીજો છોડ બનાવવાનો સેમ આ જ રીતે એક બીજો છોડ બનાવવાનો એક છોડની નીચે શું લખી નાખવાનું સૂર્યપ્રકાશ ધરાવતો છોડ એક છોડની નીચે શું લખી નાખવાનું અંધારામાં રાખેલો છોડ અને નામ નિર્દેશ કઈ રીતે આપવાના જો પેલા આને કેવું પડે શું કેવું પડે પર્ણ કારણ કે પાંદડા ઉપર આપણે બધી કસોટી કરવાની છે અને આને કઈ દો અત્યારે અંધારામાં રાખેલો છોડ અંધારામાં રાખેલો છોડ તો આ બાજુ હાલી હાલી બીજી આકૃતિ દોરવાની અને એને શું કહી દેવાનું જય હિન્દ।